સૂકા રણમાં લીલી આશાઓ સિંચાશે, બંજર જમીનમાં ફૂલ ખીલી આવશે, કચ્છનો પાલવ ભીંજાશે, માં નર્મદા આવશે. આજે ગણે ગણાયની એટલા કિલોમીટર જ નહીં, દાયકાઓનું અંતર કાપીને માં નર્મદા આવી પહોંચી છે કચ્છના આંગણે. કચ્છ શાખા નહેર, એક અભૂતપૂર્વ સફર જેની શરૂઆત થઈ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન જન સુધી શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાના મક્કમ નિર્ધાર સાથે. સપનાએ હકીકત તરફ વધવાનો લીધો વળાંક. વર્ષ 2017માં નર્મદાના પાણી રણને પાર કરાવી ટપર ડેમમાં ભરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. માં નર્મદાને તમારા ઘર સુધી લાવવાનું અમને સૌભાગ્ય મળ્યું. પણ હજુ તો 357.18 કિલોમીટર સુધીની કપરી મુસાફરી કાપવાની હતી. ઇતિહાસ સાક્ષી છે, સફળતાનો માર્ગ માંગે પરાક્રમ, એ પણ વારંવાર. નેશનલ હાઈવે, રેલવે, ઓઇલ અને ગેસની પાઇપલાઇનોના ક્રોસિંગના પ્રશ્નો અને ટેકરા અને ખીણથી ભરેલી કચ્છની ભૌગોલિક સ્થિતિ તો ખરી જ. માટે જ તો પ્રારંભિક પહોંચમાં 3 ધોધ, પછી પાણીને ઉપાડીને 56 મીટર એટલે કે 18 માળની ઇમારત જેટલી ઊંચાઈ પર લઈ જવા 3 પંપિંગ સ્ટેશનની થઈ સ્થાપના. ટેકરીઓ અને ખીણો ધરાવતી કચ્છની ભૂમિને ધ્યાનમાં રાખતા વિવિધ વિશિષ્ટ બાંધકામો બનાવવામાં આવ્યા, જેમ કે 2 કિલોમીટરની લંબાઈ ધરાવતી 3 નંગ બેરલ ધરાવતી લાંબી નહેર સાયફન. આ બધા પડકારોને પૂર્ણ કરી માં નર્મદાના નીર આવી પહોંચ્યા છે મોડકુબાની ધરા સુધી. આ નહેરથી કચ્છ જિલ્લાના 2,78,561 એકર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના બધા જ 948 ગામો તેમજ બધા જ 10 નગરોમાં પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે સરકારનું. નરેન્દ્રભાઈનું માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈની આગેવાની આ સંકલ્પને સિદ્ધિ સુધી લઈ આવી છે. કેવડિયાથી 743 કિલોમીટરની મજલ કાપી કચ્છ પહોંચી ગુજરાતની આ જળક્રાંતિ છે. આજે જ્યારે નર્મદાના પાણી આવે છે ત્યારે પાણી આવવાનો જેટલો આનંદ છે એના કરતા વધારે પાણીને બચાવવાની જાળવણીની જવાબદારી એની સાથે લઈને આવ્યો છે. અભિનંદન કચ્છવાસીઓ, તમારે આંગણે માં નર્મદા આવી છે. કચ્છ શાખા નહેર, એક પાણીદાર વિકાસ ગાથા.